જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ વરિષ્ઠ આગેવાનો, સંગઠનના હોદ્દેદારોની સમક્ષ આજે જે રાજકીય પરિસ્થિતિ ભરૂચ સંસદીય બેઠક ઉપર ઊભી થઈ છે, અને એમાં ખાસ કરીને આ બેઠક કોંગ્રેસે જ્યારે ગઠબંધનની અંદર આપ પાર્ટીને આપવાનો અધિકૃત નિર્ણય કરેલો છે, ત્યારે એની સામે સખત નારાજગી તમામ કોંગ્રેસના આગેવાનોની, પાયાના કાર્યકર્તાઓની છે. અને એ લાગણીને ધ્યાનમાં રાખીને આગામી રણનીતિ મુજબ પાર્ટીનું જે શીર્ષ નેતૃત્વ છે એ પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના નેતૃત્વને સમક્ષ આ માગણી ઉપર પુનઃ વિચાર કરવામાં આવે. જે બેઠક આપને ફાળવવામાં આવેલી છે એ બેઠક કોઈ પણ સંજોગોમાં અમે આપના ચૂંટણી ચિહ્ન ઉપર લડાય એવું ઈચ્છતા નથી. ઉમેદવાર કોઈ પણ હોઈ શકે, એના માટે અમે કંઈ વાંધો રાખતા નથી, પરંતુ પાર્ટીનો સિમ્બોલ આ લોકસભા બેઠક ઉપર હોવો જોઈએ એવી માગણીને બુલંદ કરવા માટે અને કાર્યકર્તાઓ અને પ્રદેશ અને જે રાષ્ટ્રીય નેતૃત્વ છે એ આ બાબતે પુનઃ વિચાર કરે એના માટેનું આજે અમારું આયોજન છે. આના માટેની એક ચોક્કસ રણનીતિ કોંગ્રેસના તમામ પાયાના જે આગેવાનો છે, તમામ કાર્યકરો છે, એમને સાથે ઘડી કાઢવામાં આવેલી છે. અને આ માંગણી ઉપર અમે કોઈ પણ રીતે બાંધછોડ કરવા માંગતા નથી. પાર્ટીનો હજી વધારે વિસ્તાર થાય એ માટે તમામ પોતાની કારકિર્દીને 25 વર્ષથી, 30 વર્ષથી, 35 વર્ષથી જે લોકો પરિવાર ઘરબાર છોડીને પાર્ટીના કામમાં લાગેલા છે એની ચોક્કસ લાગણી દુભાઈ છે અને આ નિર્ણયથી તેઓ નાખુશ છે. ત્યારે એવા કાર્યકર્તાઓની, હજારો મતદારો જે છે, લાખો મતદારો ભરૂચ સંસદીય મત વિસ્તારના જે વર્ષોથી કોંગ્રેસને વરેલા છે, એ મતદારો નું ધ્રુવીકરણ કોઈ અન્ય પાર્ટીમાં ન થાય. અને જે અમારો આશય છે આ ગઠબંધનનો, ભારતીય જનતા પાર્ટીને હરાવવાનો, પણ આ નિર્ણયથી ચોક્કસ મને એવું લાગે છે કે આમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત થશે. અને એ વિચારની ઉપર કેન્દ્રીય અને પ્રદેશનું નેતૃત્વ પુનઃ વિચાર કરે એના માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સ રાખી છે. આગામી આયોજન મુજબના અનેક કાર્યક્રમો અને જે રીતે પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વની સાથે જે ચર્ચા વિચારણાઓ કરવાની છે એ ડાયલોગ થકી અમને કરતા રહીશું. અને મને આશા છે કે પુનઃ વિચાર આ મુદ્દા ઉપર ચોક્કસ થશે અને કોંગ્રેસનો સિમ્બોલ લઈને જ અમે જંપવાના છે. જો એ માંગણી શીર્ષ નેતૃત્વ અસ્વીકાર કરે તો આવનારા દિવસોમાં જે અમે રણનીતિ બનાવી છે એ રણનીતિ મુજબ અમારા કાર્યક્રમો અમે આગળ ધપાવતા રહીશું. સંદીપભાઈ, છેલ્લા કેટલાય દિવસોથી નારાજગી તો વ્યક્ત થઈ જ રહી છે, કોઈ પ્રકારનું એની સામે પોઝિટિવ રિસોલ્યુશન આવતું નથી, તો આનું આગળનું સ્ટેપ શું? માત્ર રજૂઆતો જ કે પછી કોઈ કડક એક્શન ની જોવા મળશે? મેં આપને અગાઉ પણ કીધું છે કે આમાં કોઈ પણ પ્રકારની કોઈ બાંધછોડ અમે કરવા માંગતા નથી, કારણ કે આ કોઈ વ્યક્તિગત રાજકીય કારકિર્દીનો પ્રશ્ન નથી. આ માત્ર સંદીપ માંગરોલા, પરિમલસિંહ રાણા, દલપતસિંહ વસાવા, હસુભાઈ પટેલ, શેરખાન પઠાણ, સુલેમાનભાઈ પટેલ કે જે તમામ અન્ય જિલ્લાના વરિષ્ઠ આગેવાનો છે એની કારકિર્દીના માટે આ લડાઈ નથી. ઉમેદવાર કોઈ પણ આવે અમને એ સ્વીકાર્ય છે, પણ કોંગ્રેસનો સિમ્બોલ જાય એ બાબતમાં અમે કોઈ બાંધછોડ કરવા માંગતા નથી. અને એના માટે જે હદ સુધી લડાઈ લડવાની હશે એ લડાઈ અમે અમારી જે રણનીતિ છે એ પ્રમાણે લડવાના છીએ, એમાં કોઈ બાંધછોડ નથી કરવાનો. રણનીતિના અનેક વિકલ્પો છે, જેવો સમય આવશે એ સમય પ્રમાણે એનાથી તમને અવગત કરાવતા રહીશું. પણ આ વાતનો એક જ અર્થ છે કે આ રણનીતિ મુજબ પાર્ટી નિર્ણય નહીં કરે તો એમાં અમે કોઈ બાંધછોડ કરવાના નથી. આજની પત્રકાર પરિષદ એ શું શક્તિ પ્રદર્શન કહી શકાય? પત્રકાર પરિષદમાં શક્તિ પ્રદર્શન કરવાનો કોઈ હેતુ નથી. મોવડી મંડળ સુધી અને પ્રદેશ સમિતિ અને ખાસ કરીને એનાથી પણ વિશેષ ભરૂચ સંસદીય મત વિસ્તારના જે મતદારો છે, જે પ્રજાજનો છે, કોંગ્રેસના પાયાના જે કાર્યકરો ગામડામાં બેઠેલા છે, જે વર્ષોથી કોંગ્રેસની વિચારધારાને વિસ્તારવાનું કામ કરી રહેલા છે, એના સુધી આ સંદેશો પહોંચાડવા માટેનું એક આજનો આ કાર્યક્રમ છે. સંદીપભાઈ, ફૈઝલ પટેલે રાહુલ ગાંધીને પણ રજૂઆત કરી હતી આ બાબતે, પરંતુ કોઈ નિર્ણય લેવાયો નહીં અને ત્યારબાદ આ જાહેરાત થઈ ગઈ આમ આદમી પાર્ટીએ ટિકિટ ફાળવી હોય તો, હવે શું તમારી રજૂઆત બીજે કઈ જગ્યાએ હશે એનાથી આગળ?
અમે પણ પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અધિકૃત જાહેરાત કરે એની રાહ જોઈને બેઠેલા હતા. આજે જ્યારે અધિકૃત જાહેરાત થઈ જ ગઈ છે ત્યારે સ્પષ્ટ સંદેશો અમે તમામ આગેવાનો ભેગા થઈને આપવા માંગીએ છીએ કે જ્યાં સુધી કોંગ્રેસનો સિમ્બોલ અમે છોડવા માંગતા નથી અને એ માંગણી પક્ષ નહીં સ્વીકારે ત્યાં સુધી અમે કોઈ પણ હદે જવા માટે તૈયાર છીએ. ચેલેન્જનો કોઈ પ્રશ્ન નથી. હાઈકમાન્ડની સમક્ષ અમારી માંગણી મૂકવા માટે અમે વિવેકપૂર્ણ રીતે એમની સાથે વાર્તાલાપ અમારા ચાલુ છે અને અમને પૂરેપૂરો ભરોસો છે કે કોંગ્રેસનું હાઈકમાન્ડ છે એને પણ કોંગ્રેસના કાર્યકર્તાઓની લાગણી અને માંગણી જે છે એની પ્રાયોરિટી એમની પણ છે અને ચોક્કસ એના ઉપર એ પુનઃ વિચાર કરશે. અને હું ભરોસા સાથે તમને કહી શકું છું કે આ બેઠક ઉપર કોંગ્રેસનો જ ઉમેદવાર આવશે. હું પહેલા પણ કહી ચૂક્યો છું ને આજે પણ એ વાતની સાથે હું એને દોહરાવું છું કે અહીંયા આ બેઠક ઉપર કોંગ્રેસનો જ ઉમેદવાર ઉમેદવારી કરશે. સંદીપભાઈ, વાત ખાલી માત્ર શક્યતાઓની છે, પણ જો ચેતર વસાવા કોંગ્રેસમાંથી જો લડવા માટે જો સ્વીકારે તો તમે એમને સ્વીકારશો? કોઈ પણ ઉમેદવારની અંદર કોઈને પણ અમે સ્વીકારવા તૈયાર છે. આ માત્ર લડાઈ અમારી કોંગ્રેસના સિમ્બોલની છે. કોંગ્રેસનો સિમ્બોલ અમને મળશે તો અમે કોઈના પણ માટે કામ કરવા માટે તૈયાર છીએ. કરશો કે ચેતર વસાવા કોંગ્રેસથી લડે? એ માંગણી મારે કરવાની રહેતી નથી, એનો નિર્ણય ચૈતર વસાવા એ પોતે કરવાનો હોય છે. ગઈકાલે સતીશ ગોયલે કહ્યું કે કોઈ એક શખ્સ નહીં પણ પક્ષ મોટો છે. બીજું એમ પણ કહ્યું કે કોઈ પણ મોવડી મંડળ જે વિચારતી હોય છે એ વિશ્વ ફલકનું વિચારતી હોય છે, તો અમારા આગેવાનો જે છે એ એલાયન્સ જ સ્વીકારશે, તો એ વાતને તમે સમર્થન આપો છો? હું કોંગ્રેસમાં શા માટે છું? કોંગ્રેસની આ જ વિચારધારા જે છે એ વિચારધારાથી હું પ્રભાવિત છું. કોંગ્રેસની અંદર ઇન્ટરનલ ડેમોક્રેસી છે, ઇન્ટરનલ લોકશાહી છે અને એ આંતરિક લોકશાહીથી હું પ્રભાવિત છું અને એટલા માટે હું કોંગ્રેસમાં છું અને લોકશાહી છે એટલા માટે આજે હું ખુલીને આ વાત પક્ષના મોવડી મંડળને કહી શકવાની મારી શક્તિ છે. અન્ય પાર્ટીઓમાં આવી લોકશાહી નથી અને એના જ કારણે મને આજે પણ વિશ્વાસ છે કે કોંગ્રેસનું પ્રદેશ અને શીર્ષ નેતૃત્વ જે છે અમારું એ ચોક્કસ આના ઉપર પુનઃ વિચાર કરશે અને આ બેઠક ઉપર કોંગ્રેસનો ઉમેદવાર લડશે એ વાતનો મેસેજ હું તમારા માધ્યમથી સ્પષ્ટપણે આપને આપું છું. નારાજ નેતાઓના નિવેદનો બદલાયા કરે છે. પહેલા વિરોધ હતો કે ઇમોશન સાથે જોડાયેલી છે, પછી વિરોધ આ સંદીપ પાઠકના નિવેદન સામે માફી માંગે તો અમે સ્વીકારીશું, હવે પંચાની વાત છે, પક્ષના નિશાનની વાત છે, કેમ આ પરિવર્તન કેમ આવે? જુઓ, ગઠબંધન અધિકૃત જાહેર થવા પહેલાના જે નિવેદનો છે એ બાબતે ચર્ચા કરવી અયોગ્ય છે. ગઠબંધન અધિકૃત રીતે જાહેર થયું છે ત્યારે અમારે જે પ્લેટફોર્મ ઉપર જે વાત કરવાની હતી એ વાત અમે પહોંચાડી છે અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે જે નિવેદનો સ્વર્ગસ્થ અહેમદ પટેલ માટે કરવામાં આવેલા છે, જે નિવેદનો અમારું શીર્ષ નેતૃત્વ છે અને જેનાથી હું પોતે રાહુલ ગાંધીના નિડરતાથી પ્રભાવિત છું અને એમના માટે પણ જે નિવેદનો કરવામાં આવેલા છે અને જે તે સમયે પાર્ટીના લોકોએ વખોડી કાઢેલા છે. સવાલ છે અધિકૃત રીતે ગઠબંધનની જાહેરાતનો અને એ જાહેરાત થયા પછી જે રીતે પાર્ટીના પ્લેટફોર્મ ઉપર જે કંઈક અમારે વાત કરવાની છે એ વાત ચાલી રહેલી છે અને હું સ્પષ્ટ કહેવા માંગુ છું, ફરી પાછો દોહરાવું છું કે અમારો એજન્ડા કોંગ્રેસનો સિમ્બોલ છે અને એ કોંગ્રેસનો સિમ્બોલ અમે લઈને જ રહીશું, ત્યાં સુધી જંપીને બેસીશું નહીં અને એના માટે જે હદે જવાનું એ હદે જવા માટે આ કોઈ ધમકી નથી, પણ આંતરિક લોકશાહીની અંદર અમારી વાત રજૂ કરવાનો અમને અધિકાર છે અને એ અધિકારના કારણે આ વાત હું આપની સમક્ષ કરી રહેલો છું. આગામી દિવસોમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો નિર્ણય લેશે કે કઈ દિશામાં જવાનું. પરિવારસિંહભાઈ, એક વાત કોંગ્રેસને બચાવવાની છે, બીજી તરફ આજે તકરાર છે, જે મામલો છે આખો પ્રેસ કોન્ફરન્સનો એ કોંગ્રેસની જ સામે છે દેખાય, કારણ કે મોરડી મંડળે સ્પષ્ટ કરી દીધું છે બે પત્રકાર પરિષદ કરીને કે આપને ટેક આપી દીધી છે સીટ અને કોંગ્રેસ અહીંયાથી ચૂંટણી નહીં લડે, તો કોંગ્રેસ સામે કોંગ્રેસ શું એવું કહી શકાય? ભરૂચ લોકસભા મત વિસ્તારની અંદર કોંગ્રેસના આગેવાનો કામ કરતા હોય, કાર્યકર્તા કામ કરતા હોય, કાર્યકર્તાઓની એક માંગણી છે, એ માંગણી અમારે પ્રદેશ કક્ષાએ મોકલવાની છે. એમણે સ્પષ્ટ કરી દીધું છે ત્યારે કોંગ્રેસ અમારી સાથે પણ ચર્ચા કરી છે, અમારી સાથે પણ ચર્ચા કરી છે અને આવનાર દિવસોમાં પાર્ટીનું વરિષ્ઠ નેતૃત્વ પણ ચર્ચા કરશે. આજે જિલ્લામાં કોંગ્રેસ બે ફાટા છે, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખો અહીંયા બધા જ હાજર છે,
તમે જોયું હશે કે કોણ હાજર છે, જિલ્લા પ્રમુખ ની ગેરહાજરીને કેવી રીતે બોલાવી. સ્વાભાવિક છે કે એમની વિચારધારા જે હશે, અમે કોંગ્રેસ ની વિચારધારા સાથે બંધાયેલા છે અને વરિષ્ઠ આગેવાનો સાથે એક સાથે સુરમાં છે. નારાજ નેતાઓ દિલ્હી જશે. કોઈ પણ જગ્યાએ જ્યાં યોગ્ય રીતે રજૂઆત કરવાની હશે ત્યાં જવામાં કોઈ વાંધો નથી અને વાર્તાલાપ ચાલુ છે. ભાઈએ જે વાત કરી કે કોંગ્રેસના લીડરશિપે નિર્ણય જાહેર કરી દીધો છે, તો અમને પણ ખબર છે કે નિર્ણય જાહેર કરી દીધો છે, પણ આજે પણ એ વાત વાટાઘાટો ચાલુ છે અને એટલા જ માટે આપને કહેવા માગું છું કે આના ઉપર ચોક્કસ કોંગ્રેસના સિમ્બોલ માટે અમે કોઈ બાંધછોડ કરવાના નથી અને આગામી દિવસોની અંદર એનું પરિણામ તમને જોવા મળશે.